ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણો ફરી એકવાર પ્રત્યાવર્તી પ્રવાહ આજે એપિસોડ નંબર ચાર સૌનું સ્વાગત છે ગયા વખતે વિદ્યાર્થી મિત્રો આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટેની વાત શરૂ કરેલી હતી આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે વિકલ્પ સમીકરણ તારવ્યું હતું એના ઉકેલની પણ આપણે ચર્ચા કરી હતી એ પહેલાં માત્ર કેપેસિટર ધરાવતા એવા એસી પરિપથ અંગેની ચર્ચા હતી હવે આજે ફરી એકવાર આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથની જૂની વાતને ઝડપમાં તાજી કરી લઈશું અને જ્યાંથી આપણે અધૂરું રાખ્યું હતું ત્યાંથી આગળ કન્ટિન્યુ કરીશું હું એવી આશા રાખું છું કે તમે ગઈકાલે આપણે જે ભણ્યા હતા તે મળીને આવ્યા જ હશો ચોક્કસ ચોક્કસપણે તમે એને રિવાઇઝ કરી લીધું હશે એટલે હવે આપણે બહુ ઝડપમાં આગળના સૂત્રો તરફ વધી શકાશે બરાબર છે મિત્રો કરીએ શરૂ ગયા વખતે જે સર્કિટ આપણે જોઈ હતી એલસીઆર શ્રેણી એસી પરિપથ જોયો હતો તેને સૂત્રોને જરાક સમજી લઈએ ઝડપમાં અને જ્યાંથી આપણે ધૂરું દઉં ત્યાંથી ફરી શરૂ કરીએ ચલો તો આપણે સર્કિટથી અને આકૃતિથી શરૂઆત કરીએ છીએ જુઓ સ્ક્રીન ઉપર આકૃતિ છું હું ગઈ વખતવાળી જ આકૃતિ છે આ તમે જોઈ શકો છો એલસીઆર સી આર શ્રેણી એસી પરિપથ જ્યાં આપણે વી બરાબર વીએમ સાયનોમેગા સપ્લાય આપેલો છે અને તેના વિકલ સમીકરણની આપણે વાત કરેલી હતી એ વિકલ સમીકરણ લખ્યું હતું કિરચોફના બીજા નિયમનો ઉપયોગ કરીને એલ બરાબર સોરી એલ ડીઆઈ બાય ડી ટી પ્લસ ક્યુ બાય સી પ્લસ આઈઆર બરાબર વીએમ સાયનોમેગાટી જ્યાં મારે આ સમીકરણને વિદ્યુત ભાર પર આધારિત એવું વિકલ્પ સમીકરણ તરાવવું છે તો મારે આઈને બદલે ડીક્યુ બાયડીટી લેવું પડે અને ડીઆઈ બાયડીટી એટલે ડી ક્યુ બાય ડીટી થઈ જાય તો નવું સૂત્ર તૈયાર થઈ જાય એ નવું સૂત્ર આ પ્રમાણે આવી જાય આપણે હવે વિદ્યુત ભાર પર આધારિત સૂત્ર લખી દઈએ એટલે ડીસ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ આર બાય ડીટી પ્લસ ક્યુ બાય સી અને વીએમ સાયનો ઓકે આ આપણું એલસીઆર શ્રેણી એસી પરિપથનું વિકલ સમીકરણ થયું કે જે વિદ્યુત ભાર પર આધારિત છે ઓકે હવે અહીંયા આવતા વિદ્યુત ભારના ઉકેલનો વિચાર કરીએ ચલો સમીકરણને ઉકેલીએ ક્યુ બરાબર ક્યુ એમ સાઈનોમેગા ટી પ્લસ ટીટા આવું ધારી લઈએ અત્યારે કેવી રીતે ધારવાનું પણ ભાઈ તો આપણે એવું કહ્યું હતું કે પેલું પ્રણોદિત દોલનોવાળું એટલે કે બળ પ્રેરિત દોલનોવાળા સમીકરણની વાત કરી હતી આપણે જે આપણે યંત્રશાસ્ત્રમાં અગિયારમાં ધોરણમાં ભણ્યા હતા એવા દોલનોના સમીકરણને અહીંયા સરખાવીને તમે આ ઉકેલને ધારી શકો છો હવે ડીક્યુ બાયડી ટી બરાબર ક્યુ એમ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ઠીટા આનું વિકલન કર્યું અને બીજી વાર વિકલન કરો એટલે જવાબ આવે માઇનસ ઓમેગા સ્ક્વેર ક્યુ એમ સાઇન ઓમેગા ટી પ્લસ ઠીટા આ બધી વાત આપણે ગઈ વખતે કરી હતી આ સૂત્ર પણ તારવ્યું હતું આગળ વધુ ચાલો એના પછીનો સ્ટેપ જુઓ હવે મેં અહીંયા આગળ આ જે કિંમતો હતી એ બધી ઉપલા સમીકરણમાં મૂકી દીધી કયા સમીકરણમાં મૂકી તો કે એલ ડી

તો આ ક્યુ એમ ઓમેગા મેં કોમન લીધું માઇનસ ઓમેગા એલ સાઇન ઓમેગા ટી પ્લસ ઠીટા વધતા આર કોસ ઓમેગાટી પ્લસ ઠીટા વન વાય ઓમેગાસી સાઇન ઓમેગા ટી પ્લસ બરાબર શું આવે વીએમ સાઈન ઓમેગા ટી ઓકે હવે આને જરા ગોઠવી દઈએ તો આ બંને પદમાં મેં ગયું હતું એમ ઓમેગા એલ અને વન ઓપન ઓમેગાસી એને બદલે હું લખું છું એક્સસી વન ઓપન ઓમેગા જગ્યાએ અને એક્સ એલ ઓમેગા એલને બદલે તો પાસ સૂત સૂત્ર થઈ જશે આ રીતે ક્યુ એમ ઓમેગા આ પદ હવે પહેલાં લખી દઈએ પછી ઓમેગા એલ ઓમેગા વન ઓપોન ઓમેગા સીવાળું પદ લખ્યું અને છેલ્લે ઓમેગા વાળું પદ લખ્યું એટલે કે સૂત્ર બની ગયું આ રીતે તમે વાંચી લો સૂત્ર વાંચી લો થઈ ગયું ઓકે અને જમણી બાજુ શું આવ્યું વીએમ સાઇન ઓમેગા ટી ઠીક છે ચલો હવે આગળ સાદું રૂપ આપીએ હવે મેં એમ કહ્યું હતું કે આપણે અહીંયા આગળ આ એક્સી એક્સેલ એટલે કે સાઇન ઓમેગા ટી પ્લસ સીટાને કોમન લીધું એટલે એક્સી માઇનસ એક્સેલ આવી ગયું બાકી બધું એનું એ જ છે બીજો કોઈ ફેરફાર કર્યો નથી હવે હું આ પદને ઝેડ વડે ગુણીશ અને અંદર દરેક પદને ઝેડ વડે ભાગીશું આ ઝેડ શું છે ભાઈ તો કે ઇમ્પિડન્સ છે મતલબ કે અંડરવુટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલ હોલ સ્ક્વેર છે એટલે અહીંયા ક્યુ એમ ઝેડ અને દરેકને ઝેડ વડે ભાગ્યું જમણી બાજુ તો કંઈ કરવાનું નથી હમણાં ભલે રહ્યું એમનું એમ એટલે કે સૂત્ર તૈયાર થઈ ગયું જ્યાં એ ઇમ્પિડન્સ છે અને તેને માટેનું સૂત્ર પણ આપણે લખી દીધું છે હવે આગળ વધીએ તો હવે નવેસરથી આર અપોન ઝેડ એટલે કોસ ફાઈ માઇનસ એક્સેલ હોય ઝેડ એટલે સાઈન ફાઈ દાડી લીધું એટલે ક્યુ એમ ઓમેગા ઝેડમાં કિંમત મૂકી દીધી આગળ કોસ 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 ફાઈ ઓમેગા ટી પ્લસ 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 થીટા થીટા અને તો જવાબ થયો એનો એટલે કે માઇનસ ફાઈ આ સૂત્ર બન્યું ત્રિકોણમિતિનું આપણે જે સૂત્ર યાદ કર્યું હતું ત્રિકોણમિતિના જે સૂત્રનો ઉપયોગ કર્યો હતો મેં એવું કહ્યું હતું તમને કે ભાઈ કોસ આલ્ફા કોસ બીટા સાઇન આલ્ફા સાઈન બીટા વાળા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આપણે જે કરીને આપણે સૂત્ર તાર્યું કોસ ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ આ સૂત્ર સુધી તમે દરેક જણ પહોંચી ગયા હશો એવી હું આશા રાખું છું હવે આમાં કોઈ મુશ્કેલી નથી હવે આપણે આગળ વધી શકીએ તો ચાલો નવા વાત કરીએ તો એક કામ કરો આ ઠીઠા માઇનસ ફાઈ છે ને એના માટે જરા ધારવાનું વિચાર કરો ને ભાઈ થીટા માઇનસ ફાઈ એટલે શું તો કે થીટા માઇનસ ફાઈ બરાબર માઇનસ ફાઈ બાય ટુ ધારી લો અથવા અથવા તમે એમ કહો થીટા બરાબર ફાઈ માઇનસ પાય બાય ટુ આના પરથી જ લખ્યું છે આ ઠીટા બરાબર ફાઈ માઇનસ પાય બાય ટુ ઓકે બરાબર છે વાત અહીંયા આગળ ઠીટા બરાબર ફાઈ માઇનસ પાય બાય ટુ હવે આનો ઉપયોગ મારે સૂત્રમાં કરવો છે પણ એ સૂત્રમાં ઉપયોગ કરતાં પહેલાં આપણે એક બે સરખામણીઓ પણ કરી લઈએ એ સરખામણીઓ એટલે તમે આ સૂત્રને સરખાવો આમ બંને બાજુએ તો એને માટે આ વીએમને હું ક્યુએમ ઓમેગા ઝેડ સાથે સરખાવી શકું પણ એ ક્યારે સરખાવી શકાય કેવી રીતે સરખાવી શકાય જો જમણી બાજુ બાકીની સરખી હોય ડાબી બાજુ જેટલી જ તો તો એક કામ કરો ચલો કિંમત મૂકો જોઈએ ક્યુ એમ ઓમેગા ઝેડ કૌંસમાં આ ઠીટા માઇનસ ફાઈને બદલે માઇનસ પાઈ બાય ટુ લખી દો એટલે શું થઈ જાય આ કોસ ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ કરેક્ટ અને સામેની બાજુ વીએમ સાઈન ઓમેગા ટી અને મિત્રો કોસ ઓમેગાટી માઇનસ પાય બાય ટુ એને બદલે હું પાય બાય ટુ માઇનસ ઓમેગાટી લખું તો પણ ચાલે કારણ કે કોસ એ યુગ્મિત વિધેય છે માટે આ કોસ ઓમેગા ટી માઇનસ પાય બાય ટુ ને હું સાઈન ઓમેગાટી કહી શકું તો આ બંને સરખું થયું તો વીએમ બરાબર ક્યુ એમ ઓમેગા ઝેડ એવું પણ કહી શકાય ખ્યાલ આવે છે વાત તો હવે હું આ બેને સરખાવી શકું વીએમ બરાબર ક્યુ એમ ઓમેગા ઝેડ આવું લખવામાં કોઈ પ્રોબ્લેમ નથી ચલો એ લખીએ અને એમાંથી આગળ વધીએ તો હવે ક્યુએમ ઓમેગા ઝેડ બરાબર શું આવ્યું વી એમ ક્યુએમ ઓમેગા ઝેડ બરાબર વી એમ આપણે આટલું પહોંચી ગયા ઓકે હવે પણ આપણે પહેલાં તો એવું કંઈક કરતા હતા આ ઝેડ એટલે શું ભાઈ ઇમ્પિડન્સ હા આ ઇમ્પિડન્સ શું છે પાછું તો કે ઇમ્પિડન્સ એટલે આમ જુઓ તો અસરકારક અવરોધ થયો આ એક રીતે પરિપથનો અસરકારક અવરોધ થયો જો ઓમના નિયમને જરા કહીં યાદ કરીએ તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સામે આ અવરોધ ગણી લઉં એને તો બાકી રહ્યું તે પ્રવાહ હોવો જોઈએ ચોક્કસપણે પ્રવાહ જ હોવો જોઈએ એટલે કે હું આમ લખી શકું હવે કે વીએમ બરાબર ક્યુએમ ઓમેગા ઝેડ એટલે કે આઈ એમ ઇન્ટુ ઝેડ આઈ એમ એટલે કે આઈ એમ એટલે કે ક્યુ એમ ઇન્ટુ ઓમેગા આઈ એમ બરાબર ક્યુ એમ ઓમેગા એવું કહી શકાય હવે જો હવે જો અહીંયા આગળ આપણે આ પ્રવાહનો કંપ વિસ્તાર થયો આ આઈ એમ બરાબર ક્યુ એમ ઓમેગા એટલે પ્રવાહનો કંપ વિસ્તાર થયો ચલો પરિપથમાં પ્રવાહ શોધવો છે મારે પરિપથમાં પ્રવાહનું સૂત્ર લાવવું છે કયા સૂત્ર પરથી લાવી શકાય તો કે આપણી પાસે ક્યુનું કોઈ સૂત્ર હતું ભાઈ ડિક્યુ બાય ડી હતું હતું ને આઈ બરાબર ક્યુ અપોન ડીટી આપણે સૂત્ર લખ્યું હતું એનું યાદ કરો ક્યુ એમ પેલું વિકલ અને કર્યું હતું સાઇનનું કોસ કર્યું હતું અને કોસ ઓમેગા ટી પ્લસ ઠીટા કર્યું હતું આવું કંઈક ઓમેગા ટી પ્લસ ઠીટા યાદ આવ્યું હવે હા એ ગયા લેક્ચરમાં કર્યું હતું આજે હમણાં રિવિઝનમાં પણ કર્યું આપણે ક્યુ એમ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ઠીટા એના પરથી હવે હું અહીંયા એમ લખી દઉં આને બદલે तो सूत्र થઈ જાય i = im cos omega t + theta i = im cos omega t + theta પરંતુ પરંતુ મિત્રો આ થાટા બરાબર તો આપણે શું ધાર્યુંતું હમણા π - π / 2 તો આવવા દો ને એ અહીંયા એને અહીંયા કિંમત આવવા દો એની im cos omega t + π - π / 2 તો આ કોસ ઓમેગાટી પ્લસ ફાઈ માઇનસ ફાઈ બાય ટુ આને તો આપણે સાઈનમાં ફેરવી શકીએ ફાઈ બાય ટુ છે અહીંયા ફેરવી શકાય ચોક્કસપણે ફેરવી શકાય તો ચાલો ભાઈ ફેરવી દો જોઈએ એને તો આઈ બરાબર આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ જો પ્રવાહનું સૂત્ર આવી ગયું હં પ્રવાહનું સૂત્ર આવી ગયું આપણી પાસે આપણી પાસે વોલ્ટેજનું સૂત્ર હતું અને આ પ્રવાહનું સૂત્ર આપણે તારવ્યું આઈ બરાબર આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ અચ્છા વોલ્ટેજનું સૂત્ર શું હતું આપણી પાસે વોલ્ટેજવાળું સૂત્ર હતું લખી દઉં અહીંયા વી બરાબર એમ સાઈન ઓમેગા ટી આ વોલ્ટેજનું સૂત્ર હતું અને હવે જે આવ્યું આપણી પાસે તે પ્રવાહનું સૂત્ર આવ્યું સરખાવો જોઈએ સરખાવો તો તરત ખ્યાલ આવશે તમને કે અહીંયા વોલ્ટેજની કળા હતી ઓમેગા ટી અને પ્રવાહની કળા થઈ ગઈ ઓમેગા ટી પ્લસ ફાઈ એટલે કે અહીંયા વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો કળા તફાવત કેટલો થયો કળા તફાવત ફાઈ થઈ ગયો વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો કળા તફાવત ફાઈ થયો હવે આ ફાય એટલે કેટલું એની ચર્ચા કરવી પડશે આ ફાઈના મૂલ્યની ચર્ચા કરવી પડશે પણ એક વાત નક્કી થઈ ગઈ કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો કળા તફાવત ફાઈ જેટલો થયો અહીંયા એ સ્પષ્ટ જોઈ શકાય છે કરેક્ટ હવે આપણે વાત કરવી પડશે નવેસરથી એકવાર નાનકડી એવી વાત પણ આ ફાઈ કેટલો હોય તેની અને સાથે સાથે હું એકવાર આઈએમનું સૂત્ર પણ લખી દઉં કે ભાઈ પ્રવાહનું સૂત્ર આપણે એમ કહ્યું હતું કે આઈએમ બરાબર તો વીએમ અપોન ઝેડ પણ લખી શકાય ને હા પેલું તો હતું જ આઈ એમ બરાબર ક્યુ એમ ઉમેગા ઝેડ પણ હવે જો અહીંથી ને કરતા બનાવ તો આ ઝેડ છેદમાં જાય વીએમના એટલે વીએમ અપોન ઝેડ લખાય અને ઝેડ તો શું હતો ભાઈ ઝેડનું સૂત્ર શું હતું પેલું વર્ગમૂળવાળું અન્ડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ હા એક્સી માઇનસ હા સ્ક્વેર આ સૂત્ર હતું આપણી પાસે રાઈટ તો આ વીએમ અપોન ઝેડ વાળું સૂત્ર થઈ ગયું પ્રવાહનું ઓકે હવે આપણે પેલા કળા તફાવત ફાઈનો નો વિચાર કરીએ ચલો સુધી બરાબર છે ને આને મૂકી દઉં હવે ઓકે સો ટકા ચાલો એને જવા દઈએ બાજુ ઉપર હવે અહીંયા આગળ આપણે સૂત્ર લખવું છે ફાય નું જોઈએ ત્યારે ફાઈ કેવી રીતે લાવશો ભાઈ આપણે એવું ધાર્યું હતું યાદ કરો જોઈએ જરા પેલું ધાર્યું હતું આપણે આર બાય ઝેડ શું હતું એ આર બાય ઝેડ બરાબર કોસ ફાઈ અને બીજું શું ધાર્યું હતું આપણે સાઈન ફાઈ કોના માટે ધાર્યું હતું એક્સી માઇનસ એક્સેલ ડિવાઇડેડ બાય ઝેડ એને આપણે શું કહ્યું હતું સાઈન ચલો ને તો આનો ગુણોત્તર લઈ લો ને ભાઈ આ બેનો ગુણોત્તર લઈ લો સાઈન અપોન કોસ સાઈન અપોન કોસની રીતે ગુણોત્તર લો તો ટેન ફાય બરાબર ઝેડ

એટલે કે અહીંયા tan ઇનવર્સ આપણો સૂત્ર શું થઈ જાય xc - xl / r મિત્રો આ ધ્યાન રાખજો ખાસ xc - xl / r π = tan ઇનવર્સ xc - xl / r ફરી એકવાર ફરી એકવાર જોઈ લો આખી વાત આપણે એમ કહી હું કે ભાઈ આ x sin φ અને cos φ નો ગુણોત્તર લો sin φ cos φ નો ગુણોત્તર લઈએ તો tan φ =

એક્સી એક્સેલ કરતાં નાનું હોય એ બધી ચર્ચાઓ આપણે કરવી પડશે કે જેથી કરીને આપણને એ ખબર પડે કે આ ફાઈનું મૂલ્ય ક્યારે ધન આવે ફાઈનું મૂલ્ય ક્યારે ઋણ આવે અને તે પ્રમાણે કળામાં કોણ આગળ રહે વોલ્ટેજ કે પ્રવાહ મિત્રો કળામાં કોણ આગળ રહે વોલ્ટેજ આગળ રહેશે કે કળા કરંટ આગળ રહેશે તેનો આધાર આ ફાઈના મૂલ્ય ઉપર રહેલો છે એટલે કે અહીંયા આગળ જો ફાઈનું મૂલ્ય તમારું ધન આવે અફકોર્સ તો એક્સી ગ્રેટર ધેન એક્સેલ હોવું જોઈએ એનો મતલબ કે ત્યારે કરંટ કળામાં આગળ હશે જો લેસ ધેન થશે તો ત્યાં વોલ્ટેજ કળામાં આગળ હશે પણ એ કળા તફાવત હશે તો ફાઈ જેટલો જ એ કળા તફાવત તો હશે ફાઈ જેટલો જ આ ખાસ ધ્યાન રાખવું રાઈટ બોલો હવે આમાં કોઈ મુશ્કેલી ખરી આ આપણે વિશ્લેષણાત્મક રીતે એલસીઆર પરિપથનો અભ્યાસ કર્યો એટલે કે એલસીઆર શ્રેણી એસી પરિપથનું વૈશ્વલિક ઉકેલ મેળવ્યો ડન કમ્પ્લીટ આવડશે હવે તો ચાલો મિત્રો હવે આપણે ફેઝર ડાયાગ્રામની મદદથી આ ચર્ચાને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ આ જ એલ શ્રેણી એસી પરિપથ પરંતુ આપણે એની ફેઝર ડાયાગ્રામ કરવી છે ફેઝર ડાયાગ્રામ વિશે તમને માહિતી છે જ એટલે આપણે એનાથી આગળ જવાનો પ્રયત્ન કરીશું કોઈ વાંધો નથી આવવાનો એમાં રાઈટ ચલો ભાઈ ફેઝર ડાયગ્રામ દોરતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખવી જ્યારે તમારી પાસે પરિપથમાં એક કરતાં વધારે ઘટકો જોડેલા હોય જેમ કે અહીંયા માત્ર કેપેસિટર નથી માત્ર ઇન્ડક્ટર એવો પરિપથ નથી હવે આપણો પરિપથ છે એ એલ સી આર શ્રેણી એસી પરિપથ છે તો વોલ્ટેજ અને કરંટ પૈકી કઈ ભૌતિક રાશિ ત્રણેય કમ્પોનન્ટ માટે એક સમાન હશે ત્રણેયમાંથી પ્રવાહ સમાન વહેશે કે ત્રણેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે અફકોર્સ શ્રેણી પરિપથ છે એટલે પ્રવાહ સમાન હોય તો આપણે જ્યારે ફેઝર ડાયાગ્રામ કરીએ ત્યારે ધ્યાન રહે કે ત્રણેય માટેના પ્રવાહનો ફેઝર એક જ વાર દોરવાનો વિદ્યુત પ્રવાહના ફેઝરને એક જ વાર દોરવાનો અને વોલ્ટેજને કળા તફાવત પ્રમાણે દોરવાના અવરોધ માટેનો ઇન્ડક્ટર માટે અને કેપેસિટીના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતોને જ આપણે કળા તફાવત પ્રમાણે દોરતા જઈશું આટલી પ્રાથમિક માહિતી કાફી છે એનો ઉપયોગ કરીને હવે ફેઝર ડાયાગ્રામ દોરવામાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં જૂની જ રીત હતી આપણી ફેઝર ડાયાગ્રામની એ જ રીતે શરૂ કરવાના છીએ પણ હવે પહેલાં કરંટ દોરીશું અને પછી વોલ્ટેજ દોરીશું કરું શરૂ હું સમજાઈ ગઈ છે પાક્કી વાત આકૃતિ દોરવાનું શરૂ કરવું ચોક્કસને ચાલો તો ચાલો આકૃતિ દોરવાની શરૂઆત કરીએ જો અહીંયા આગળ હું ફેઝર ડાયાગ્રામ બનાવવાનો પ્રયત્ન કરું છું આપણે સૌથી પહેલાં તો સૌથી પહેલાં તો આપણે પેલી અક્ષો દોરી દેવાની અને અક્ષો દોર્યા પછી એ જે અક્ષો દોરીએ છે એના ઉપર આપણે આપણી ફેઝર દોરવાના લો શરૂઆત કરું છું અહીંયાથી હું સૌથી પહેલાં તો મેં હમણાં જ કહ્યું હતું એમ પહેલાં ફેઝર કોનો દોરી દઈશું આપણે પ્રવાહનો ફેઝર પ્રવાહનો ફેઝર દોરી દઈશું આપણે અહીંયા આગળ એ માટે થઈને લો આ થઈ ગયો પહેલી શરૂઆત કરી દીધી મેં પ્રવાહના ફેઝર ફેઝરથી આ આવી ગયો આઈ એમ રાઈટ અથવા તો આઈ ચલો ત્યાર પછી હવે મારે વોલ્ટેજના ફેઝર દોરવાના છે ત્રણે ત્રણ વોલ્ટેજના ફેઝર દોરવાના છે કેવી રીતે દોરતા જઈશું તો સૌથી પહેલાં અવરોધ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તો એનો અને કરંટ વચ્ચે કળા તફાવત શૂન્ય હોય તો વોલ્ટેજનો ફેઝર વીઆર મતલબ કે અવરોધ માટેનો જે વોલ્ટેજ છે તે અહીંયા જ દોરાય વીઆર ફેઝર એટલે કે આ જે ખૂણો થયો મતલબ કે જે કળા થઈ તે કેટલી છે ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલી આ ઓમેગા ટી પ્લસ ફાઈ કળા છે હવે દોરવાના રહ્યા મારે ઇન્ડક્ટરના વોલ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ચલો પહેલાં કોને દોરીશું આપણે ઇન્ડક્ટર દોરીએ તો આ ઇન્ડક્ટરનો વોલ્ટેજ છે ભાઈ તમને ખબર છે ઇન્ડક્ટરમાં જો ઇન્ડક્ટર પ્રભાવી નીકળે તો ઇન્ડક્ટર કરંટ કરતાં ઇન્ડક્ટરના વોલ્ટેજ કરંટ કરતાં કળામાં આગળ હોય એટલે એ પ્રમાણે મેં દોર્યું અને જો એને બદલે કેપેસિટરનો વિચાર કરીએ તો કેપેસિટરમાં કરંટ આગળ હોય વોલ્ટેજ પાછળ હોય એટલે હવે અહીંયા આગળ હું દોરું છું એ કેપેસિટર માટેના કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજને પણ મેં દોરી દીધો તમે જોઈ શકો છો આકૃતિમાં એકદમ સ્પષ્ટ દેખાય જ છે એ એટલે કે આ બંને વચ્ચેનો ખૂણો તમે જુઓ વન એટી આપણે કહ્યું હતું યાદ આવે છે વીએલ અને વીસી વચ્ચે હંમેશા એકસો એંસી ડિગ્રીનો કળા તફાવત હોય એવું આપણે કહ્યું હતું તમને એ જ વસ્તુ અહીંયા દેખાઈ રહી છે આપણે જે આકૃતિ દોરી છે તેમાં તમે જુઓ વીસીનો જે ફેઝર છે એની લંબાઈ વીએલ કરતાં વધારે છે એટલે કે અહીંયા આગળ આપણી આકૃતિમાં આપણે વીસી ગ્રેટર દેન વીએલ વાળી પરિસ્થિતિ ધ્યાનમાં લીધી છે જરૂરી નથી કે હંમેશા આ જ હોય વીએલ પણ વધારે હોઈ શકે વીસી કરતા એ બીજો કિસ્સો થાય આપણે યાદચ્છીક રીતે અત્યારે એવો કિસ્સો પસંદ કર્યો છે કે જેમાં વીસી ગર્દન વીએલ છે ઓકે આ એક થયું હવે મારે આનું સાદુરૂપ આપીને કળા તફાવત ફાય સુધી પહોંચવું છે આને માટે થઈને મારે પરિણામી વોલ્ટેજનું એટલે કે અંતિમ ફેઝર ડાયાગ્રામ બનાવવી પડશે કેવી રીતે બનાવીશું આની અંદર જ બાજુમાં જ હું એને દોરું છું તમે જોઈને સમજને પ્રયત્ન કરો તો જુઓ હું એ માટેનો પ્રયત્ન અહીંયા કરું હવે આપણી પાસે જૂની આકૃતિમાંથી આગળ વધીએ તો આ પ્રમાણેની આકૃતિ હતી આપણી ઓકે ઠીક છે હવે અહીંયા આગળ સૌથી પહેલાં તો આપણો જે વિદ્યુત સ્થિતિમાનનો વીઆર દેખાય છે તમને આ વીઆર એ વીઆરને તો આપણે અહીંયા આગળ હવે દોરવો પડશે પહેલાં ત્યાર પછી આ વીએલ વીસીને દોરીશું આ જ આકૃતિને હું જરા આગળ દોરવાનો છું ચલો એટલે મારે હવે બહુ કહેવું નહીં પડે તમે સમજતા જજો જોડે જોડે જ હું કામ કરું છું ઓકે જુઓ ત્યારે તો સૌથી પહેલાં તો આપણું આ મૂળ જે આલેખ હતો એ સોરી મૂળ ફેઝર હતો તે આ આઈવાળો ફેઝર અને એ આઈની ઉપર હું દોરી દઉં છું પાછો આપણો જે વીઆર હતો તે આ રહ્યો આ વીઆર ઓકે ચાલો હવે આ બંનેમાંથી વી અને વી આ વીએલ અને વી આ બંનેમાં વીસી મોટું છે એટલે આ બેનો જો હું તફાવત લઉં તો એ તફાવત મારે દોરવો પડે વી એ વી માઇનસ વીએલના રૂપમાં એ વી સી માઇનસ વી ક્યાં આગળ દોરાશે તો કે આ જે લંબ રૂપે દોર્યું છે એ જ રીતે તો અહીંયા જ દોરાશે એને પણ એ આ જ જગ્યા પર આવવું જોઈએ આમ જ એ તફાવત લીધા પછીનો આ થઈ ગયો આપણો વી સી માઇનસ વીએલ અહીંયા જ ધ્યાન રાખો વી સી માઇનસ વીએલ આવી ગયું વીસી માઇનસ વી એલ થઈ ગયું હવે આમાંથી તમે અહીંયા સમજી શકો છો આ નાઇન્ટીનો ખૂણો બનાવી દીધો છે આપણે ઓકે હવે પરિણામે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાવવો પડશે એટલે કે અહીંયા જાણે કે આમ તમે આમ માનસિક રીતે આમ વિચારો જોઈએ આમ સબાચા બનશે એવો સબાચા બનશે તમારે ત્યાં આકૃતિમાં એવો સબાચા દોરવાનો નથી ત્યાં તમારે પરીક્ષામાં કે તમારા પ્રેક્ટિસ દરમિયાન અહીંયા સબાચા દોરવાનો નથી પણ વિચારવું ખરો કે હા આમ સબાચા બને છે અને તે પરથી તમારે આ પરિણામી વી દોરી દેવાનો આ જે દોર્યો તે પરિણામે વિદ્યુત સ્થિતિમાંના તફાવતને મેં દોર્યો તે આ રીતે સમાચને માનસિક રીતે ધ્યાનમાં લઈને દોરવો પડશે આ ખાસ યાદ રાખજો આ સિવાય જે વાતો તમારે અહીંયા દર્શાવવાની છે તે હવે હું તમને બતાવું છું એ જુઓ કે જેમ કે અહીંયા આગળ આ જે અંતર થયું આ બિંદુથી આ બિંદુનું અંતર આ અંતર કેટલું તો વીસી માઇનસ વીએલ જેટલું હોય અહીંયા આપણે કીધું જ છે અને આ અંતર વીઆર છે તો આ જે બન્યો તે તમારો વીએમ બન્યો જોજો ભાઈ હા અહીંયા જુઓ આ કેટલો હતો ખૂણો આપણો પહેલાં જ ઓમેગાટી પ્લસ ફાઈ હતો રાઈટ પણ વિદ્યુત સ્થિતિમાં તો આપણે આપ્યું હતું તે કેટલા ખૂણે હતું ઓમેગા ટીનો ખૂણો હતો આ તો બાકી શું રહી ગયું આ કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત ફાઈ બાકી રહ્યો જુઓ ફરીથી એકવાર ફરીથી એકવાર સમજાવું છું બરાબર જુઓ અહીંયા પ્રારંભમાં કરંટની કળા મેં લખી હતી ઓમેગા ટી પ્લસ ફાય હવે વોલ્ટેજ માટેનું સૂત્ર આપણને ખબર છે વીએમ સાઇન ઓમેગા ટી હતું એટલે કે વોલ્ટેજની કળા હોય ઓમેગા ટી અને કરંટી ઓમેગા ટી પ્લસ ફાય તો એ બેનો તફાવત આવ્યો તે આવી ગયો ફાઇ એટલે કે આપણે જે સૂત્રની મદદથી તારવ્યું હતું કે ભાઈ કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો તે મેં ફેઝર ડાયગ્રામથી તમને તારવીને બતાવ્યું કે આ કળા તફાવત ફાઈ જેટલો હોવો જોઈએ આ બંને વચ્ચેનો કળા તફાવત ફાઈ જેટલો હોવો જોઈએ એવું મેં તમને અહીંયા આગળ બતાવ્યું આકૃતિની મદદથી આ ખાસ ધ્યાન રાખવું હવે આ જ વાતને મારે ફરી એકવાર ફેઝર ડાયાગ્રામની જ રીત છે સૂત્રોની એની મદદથી તારવવું છે એના સૂત્રો લખીને આગળ આપણે આ જવાબ ફરીથી તારવવો છે એકવાર જે આપણે તાર્યું હતું ફાઈ બરાબર ટેન ઇનવર્સ એક્સી માઇનસ એક્સેલ અપોન આર એ મારે તારવવાનો છે ચાલો ત્યારે એને માટેનો વિચાર કરીએ જુઓ મિત્રો સૂત્ર બનાવવા માટે થોડુંક આપણે સદેશ ગણિતને પણ યાદ કરવું પડશે સૂત્ર બનાવવા માટે આપણે થોડુંક સદેશ ગણિતને પણ યાદ કરવું પડશે કેવી રીતે તો કે આપણે એવું ધાર્યું હતું કે આ જે કંઈ પણ અદેશ રાશિઓ છે આપણે વિદ્યુત પ્રવાહ વિદ્યુત સુધીમાંનો તફાવત વગેરે તેને હું સદીશની જેમ એટલે કે ફેઝરના રૂપમાં ટ્રીટ કરવાનો છું પણ ગણિત તો આપણું સદીશવાળું વાપરવું જ પડશે એટલે એટલે કે અહીંયા આગળ જો પરિણામી વોલ્ટેજની આપણે વાત કરતા હોઈએ તો એ પરિણામી વોલ્ટેજ કેવી રીતે લાવવો ચલો ઇન્ડિવિજુઅલ લખીએ અને એના પરથી પરિણામી લખીએ જેમ કે અહીંયા વીઆર હતો તો ઓમના નિયમની જેમ જ વાત કરીએ તો વીઆરના ફેઝરનું સૂત્ર શું થાય ભાઈ તો વીઆરનું મહત્તમ મૂલ્ય એટલે કે આઈ એમ ઇન્ટુ આર થઈ જાય વીઆરનું મહત્તમ મૂલ્ય પ્રમાણે આઈ એમ ઇન્ટુ આર તેવી જ રીતે વીસીનું સૂત્ર શું થાય વી સી એમ બરાબર આઈ એમ ઇન્ટુ એક્સસી અને ત્રીજું થાય તે વી એલ એને માટેનું સૂત્ર શું થાય તો આઈ એમ ઇન્ટુ એક્સેલ ખરું આ ત્રણે ત્રણ સૂત્રો થઈ જાય હવે આનું પરિણામ લખવા જઈએ તો મારે આ ત્રણેયને જાણે કે સદિશ સ્વરૂપમાં ધારીને તેમનો સદેશ સરવાળો કહેવો જોઈએ પણ પણ આપણે એ બધું અહીંયા ડિટેલ લખવાની જરૂર નથી તમે અહીંયા આગળ ધ્યાન રાખો આ આકૃતિ પર એમ વિચારો જાણે કે આ હું ત્રણ બિંદુઓ દર્શાવું છું એના પર જોજો ભાઈ બીજું આ બિંદુ અને ત્રીજું આ આ ત્રણ બિંદુ ભેગા થઈને જાણે એક ત્રિકોણ બનાવે છે આ ત્રણ બિંદુઓ ભેગા થઈને જાણે કે એક ત્રિકોણ બનાવે છે અને એ પણ કયો તો કે કાટકોણ ત્રિકોણ એમાં પાયથાગોરસનું સૂત્ર લગાડી દો એના ઉપર પાયથાગોરસનું સૂત્ર લગાડી દો પાયથાગોરસના નિયમ પ્રમાણે જુઓ તો આ બે પાસ બાજુઓ અને સામે આવ્યો તે કર્ણ તો એના પરથી હું સૂત્ર લગાડું તો શું લખી શકાય સૂત્રને ભાઈ અહીંયા આગળ કે ભાઈ આ છે કર્ણ તરીકે આપણે લઈ લેવાનું એટલે કે વીએમ એનું મહત્તમ મૂલ્ય એ વીએમ સ્ક્વેર બરાબર છે અથવા વીએમ લખો આપણે સ્ક્વેર જવા દો હમણાં વર્ગમૂળમાં લખાશે સામે ચલો વર્ગમૂળમાં લખી દો તો વીએમ બરાબર વર્ગુણમાં શું શું લખાશે અહીંયા આગળ કયા કયા વોલ્ટેજીસ છે તો વીઆરનું મૂલ્ય વધતા વી અને વીસી ભેગા થઈ ગયા ભાઈ એટલે કે વીસી ઓફ એમ માઇનસ વીએલ ઓફ એમ એટલે કે મહત્તમ મૂલ્ય એમ અને એનો સ્ક્વેર પાછો એટલે કે વીસી માઇનસ વીએલ ધ હોલ સ્ક્વેર આખું વર્ગમૂળમાં આવી ગયું આ પાછાગર શું સૂત્ર આપણે લગાડી દીધું હવે બંને બાજુ વર્ક કરીએ અને એમાં કિંમતો મૂકીએ એમ સ્ક્વેર બરાબર વીઆર ઓફ એમ સ્કવેર વત્તા વીસીએમ માઇનસ વીએલએમ હોલ સ્ક્વેર ઓકે હવે સાદુરૂપ આપો સાદરૂપમાં શું આપીશું મેઇન વાત તો આપણે કિંમત મૂકવાની છે વીઆર એટલે આપણે લખ્યું હતું એમ આઈ એમ આર એ બધામાંથી એક કામ કરીએ આપણે ડાયરેક્ટ એક સ્ટેપ હવે એટલું તો ફાવશે તમને પણ આઈ એમ સ્ક્વેરને હું બહાર લઈ લઉં છું આઈ એમ સ્ક્વેર બહાર દરેકમાંથી કોમન હવે વીઆર સાથે શું હતું આ વીઆરની સાથેનું પદ કયું હતું ભાઈ આર હતું તો એને ત્યાં લખી દઉં આર સ્ક્વેર વધતા અહીંયા એક્સી અહીંયા એક્સેલ આખાનો સ્ક્વેર થઈ જાય આઈ એમ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલ ધ હોલ સ્ક્વેર અહીંયા આઈએમ એટલે પ્રવાહનો કમ વિસ્તાર કહેવાય એને હું કરતાં બનાવવા માગું છું એટલે કે આઈ એમનું સૂત્ર વર્ગમૂળ લઈ લીધું મેં બંને બાજુએ તો વીએમ અપોન અન્ડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલનો સ્ક્વેર આવું સૂત્ર થઈ જાય તૈયાર આ આપણું વિદ્યુત પ્રવાહના કમ વિસ્તારનું સૂત્ર આપણને મળી ગયું એમ કહી શકાય આ વિદ્યુત પ્રવાહના કમ વિસ્તારનું સૂત્ર હતું આ સૂત્રમાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ છેદમાં જે પદ આવ્યું છે આર સ્ક્વેર અન્ડરરૂટમાં આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ ધ હોલ સ્ક્વેર એને આપણે ઇમ્પિડન્સ કીધેલું છે આપણે એને ઇમ્પિડન્સ કીધેલું છે આર ઝેડ બરાબર આર અંડર રૂટ પ્લસ એક્સી માઇનસ ધ હોલ સ્ક્વેર આમ કરેલું છે આપણે ઝેડ બરાબર અન્ડર રૂટ આર પ્લસ એક્સી માઇનસ ધ હોલ સ્ક્વેર એટલે આપણું જૂનું સૂત્ર અહીંયા પાછું વાપરી તો શકાય જ કોઈ પ્રોબ્લેમ નથી કે આઈ બરાબર શું થઈ જાય વીએમ અપોન ઝેડ આઈ બરાબર વીએમ અપોન ઝેડ ચલો આગળ વધીએ હવે પેલું જે આકૃતિ હતી એમાંથી ટેન ફાઈ મારે લાવવાનો છે ટેન ફાઈ કારણ કે આપણે હવે વાત કરવાની છે કળા તફાવતની ચલો કઈ હતી આકૃતિ લો પાછી બુ જોઈએ આકૃતિ આપણે એની અહીંયા આગળ તમારી સમક્ષ આકૃતિ છે પાછી અહીંયા ખૂણો ફાઈ છે આ રહ્યો આપણે પેલું ત્રિકોણ કીધું હતું આ રહ્યું આ ત્રિકોણ એ ત્રિકોણમાં ટેન ફાઈ એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આ સામેની બાજુની લંબાઈ કેટલી વીસી માઇનસ વીએલ જેટલી અને પાસેની બાજુ તરીકે શું લેવાનું વી આર લેવાનું તો ચાલો એને અહીંયા આગળ હવે સૂત્રમાં મૂકી દઈએ આપણે એટલે જવાબ આવવા માંડશે આપણો ચલો તો ટેન ફાઈ માટે મૂકવાનો પ્રયત્ન કરીએ આપણે એને કે ભાઈ ટેન ફાઈ બરાબર શું તો ટેન ફાઈ બરાબર શું લખવાનું હતું આપણે પેલું વીસી માઇનસ વીએલ હતું ચલો ભાઈ વીસી એમ માઇનસ વીએલ એમ ડિવાઈડેડ બાય શું કરવાનું આપણે આર એમ ઓકે હવે આ વીસીએલ વગેરેની કિંમત મૂકીએ તો પેલું આઈ વાળી કિંમતો તો દરેકમાં ચલો હું મોઢે બોલું છું બધા સ્ટેપ અહીંયા લખવાની જરૂર નથી અહીંયા આવે આઈ એમ એક્સી માઇનસ આઈ એમ એક્સેલ ડિવાઈડ બાય આઈ આર આઈ આઈએમ કેન્સલ કોમન કરવાનો ને કેન્સલ તો જવાબ બાકી રહી જાય આપણી પાસે એક્સી માઇનસ એક્સેલ અપોન આર એટલે કે આ તો ન જાણીએ તો આપણે જે આગળ તારવ્યો તો વિશ્લેષણની રીતે તે જ જવાબ પાછો આવી ગયો એટલે કે હવે મારી પાસે નું સૂત્ર થઈ ગયું રેડી ફરી એકવાર શું આવી ગયું ભાઈ ફાઈ બરાબર ટેન ઇનવર્સ એક્સી માઇનસ એક્સેલ અપોન આર ફાઈ બરાબર ટેન ઇનવર્સ એક્સી માઇનસ એક્સેલ અપોન આર આ જવાબ આવી ગયો તમારી પાસે રાઈટ આ આપણે ફેઝરની રીતે તારવ્યો જવાબ આ આપણે ફેઝરની રીતે જવાબ તારવ્યો જેમાં તમે એ પણ જોયું કે આપણું જે આઈ એમ હતું જે કે કપ પ્રવાહનો કંપ વિસ્તાર હતો વીએમ અપોન ઝેડ જ્યાં ઝેડ એટલે સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સ ધ હોલ સ્ક્વેર એ પણ હતો ટૂંકમાં તમારી પાસે કડા તફાવત આવી ગયો હવે આપણે ચર્ચા કરવાની છે કે આ ફાઈનું મૂલ્ય ધન ઋણ ક્યારે હોય કયા સમયે કયા પરિપથમાં તે ધન આવે કયા પરિપથમાં ઋણ આવે અને તે પ્રમાણે આલેખ કેવો આવે એ બધી ચર્ચાઓ કરવાની છે ચલો એની પણ વાત કરીએ હવે દાખલા તરીકે હું એમ કહું છું કે જો આપેલા પરિપથમાં એક્સી ગ્રેટર દેન એક્સેલ હોય જો એક્સી ગ્રેટર દેન એક્સેલ હોય તો શું થાય તો ભાઈ એક્સી ગ્રેટર દેન એક્સેલ હોય એનો મતલબ કે આ પરિપથમાં તમારું કેપેસિટર મિત્રો કેપેસિટર એ પ્રભાવી છે એમ કહેવાય કેપેસિટર અહીંયા પ્રભાવી છે એટલે કે તમારો પરિપથ છે એ પ્રભાવી રીતે કેપેસિટીઓ બને છે તમારો પરિપથ પ્રભાવી રીતે કેપેસિટિવ બને છે યાદ રહે ભાઈ પ્રભાવી રીતે તમારો પરિપથ કેપેસિટીવ બને અને જો એના બદલે પેલું એક્સ એલ ગ્રેટર દેન એક્સી હોત તો જો એક્સ એલ ગ્રેટર દેન એક્સી હોત તો તમારો પરિપથ પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ બને ત્યાં કેપેસિટરને બદલે ઇન્ડક્ટર પ્રભાવી થાય અને પરિપથ થઈ જાય પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ આ યાદ રાખવું આનું અર્થઘટન શું કરવાનું જો ભાઈ એક્સી ગ્રેટર દેન એક્સેલ હોય તો આપણું સૂત્ર ફાઈ બરાબર ટેન યુનિવર્સ એક્સી માઇનસ એક્સેલ વાળું સૂત્ર હતું એટલે કે એક્સી ગ્રેટર એક્સેલ હોય તો ફાઈનું મૂલ્ય ધન આવે અને જો એક્સેલ ગ્રેટર દેન એક્સી હોય તો ફાયનું મૂલ્ય ઋણ આવે આનો અર્થ શું થયો ભાઈ આનો સીધો અર્થ એમ થયો કે જો ફાઈ ધન તો પ્રવાહનું સૂત્ર ચલો પ્રવાહનું સૂત્ર લખી દઉં એકવાર શું હતું પ્રવાહનું સૂત્ર આઈ એમ પછી આગળ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ આ ફાઈ ધનનો મતલબ છે કે પ્રવાહ કળામાં વોલ્ટેજ કરતા આગળ આ ફાઈનું મૂલ્ય ધન છે એનો મતલબ કે પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં ફાઈ જેટલો આગળ અને જો ફાઈ ઋણ આવે મતલબ કે તમારા સૂત્રમાં જાણે કે અહીંયા માઇનસ ફાઈ થઈ ગયું તો એમાં એમ કહી શકાય કે અહીંયા આગળ તમારો કરંટ વોલ્ટેજ કરતાં કળામાં ફાઈ જેટલો પાછળ આવશે રાઈટ ટૂંકમાં આ કિસ્સો એક્સી ગ્રેટર ધેન વાળો કિસ્સો તો એમાં પ્રવાહ આગળ રહે અને એક્સેલ ગ્રેટર ધેન એક્સી હોય તો એમાં વોલ્ટેજ આગળ હોય આ વાત પાકી હવે આ જ બાબતોને મારે જો ડાયગ્રામની મદદથી દર્શાવી હોય આલેખની મદદથી દર્શાવી હોય તો એ કેવી રીતે દર્શાવવાની આનો આલેખ કેવી રીતે બતાવવાનો ચલો આલેખ જોવાનો પ્રયત્ન કરીએ આનો કેવો આલેખ દોરીશું ફેઝર ડાયાગ્રામ અને આલેખ બંને કરવાના છે તમારા પુસ્તકમાં આમ તો દોરેલો છે આપણે એને અહીંયા દોરી જોઈએ ચલો જોઈએ સૌથી પહેલાં તો અક્ષ બનાવી દઈએ ચલો અક્ષો દોરી દઈએ એટલે કે અહીંયા આગળ આલેખ માટે લો આ અમેગાટીવાળી એટલે કે આપણી સમક્ષથી અક્ષ દોરી દીધી અત્યારે મેં આપણી આકૃતિ પ્રમાણે અને હવે શિરોલંબ બક્ષને પણ બનાવી દઉં હું લો આ શિરોલંબ અક્ષ પણ થઈ ગઈ ઓકે અહીંયા ઝીરો હવે આપણી જૂની રીત પ્રમાણે જ સૌથી પહેલાં આપણે વોલ્ટેજનો આલેખ દોરી દેવાનો સીધી સાધી વાત સરળ કામે જ કરવાનું કારણ કે વોલ્ટેજ વીએમ ઓમેગાટી ફિક્સ જ છે આપણે લેવાના છીએ એટલે વોલ્ટેજનો આલેખ દોરવો આપણને થોડો સરળ પડે સીધો સાઇનનો વક્ર દોરી દેવાનો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આવી રીતે સાઈનનો વક્ર દોરી દેવાનો કરેક્ટ હવે શું તો હવે મારે કરંટ દોરવાનો છે ભાઈ હવે મારે કરંટ દોરવાનો છે કેવી રીતે દોરીશું કરંટને તો કરંટ અહીંયા આપણે પહેલો કિસ્સો લઈએ કયો કિસ્સો લઈએ એક્સી ગ્રેટર દેન એક્સેલ આ કિસ્સાને હું ધ્યાનમાં લઉં એટલે કે ફાઈ ધન હોય મતલબ કે પ્રવાહ કળામાં આગળ હશે એટલે કે અહીંયા વોલ્ટેજે જે ફેરફારો અનુભવ્યા છે તે બધા ફેરફારો કળામાં બધા જ ફેરફારો પ્રવાહ એની પહેલાં અનુભવી ચૂક્યો હશે એ પણ જેટલી કળા આગળ રહે તે રીતે તો એનો આલેખ આલેખ સરળતાપૂર્વક જો આમ દોરી દેવાનો ભાઈ દોરો ત્યારે ખાસ એક બે વાતનું ધ્યાન રાખજો કે આ આલેખમાં તમારે કળા તફાવત બતાવવાનો છે ફાય જેટલો અને આ ફાય નું મૂલ્ય પાય બાય ટુ નથી ફાઈ બરાબર પાય બાય ટુ થવું જોઈએ નહીં એટલે તમારો આલેખ છે એક્ઝેક્ટલી પાય બાય ટુ માંથી પસાર થાય એવી રીતે દોરવો નહીં જો ફરી એકવાર આપણે આનો પ્રયત્ન કરો આમે દોર્યું છે એ પ્રમાણે ખાસ ધ્યાન રાખજો પાયબાય ટુમાંથી આલેખ પસાર થવો જોઈએ નહીં આપણે પાઈ બાય ટુ સિવાયની વાત કરવાની છે રાઈટ એટલે કે આપણે જે કળા તફાવત બતાવવાનો છે તે અહીંયાથી જવો જોઈએ આલેખ આમ તમારો આલેખ જવો જોઈએ બરાબર છે ફરી એકવાર જુઓ ભાઈ હું ફરીથી દોરું છું એ જ વાતને આ આપણો આલેખ છે એ ચલો એકવાર નવેસરથી દોરીએ એકવાર નવેસરથી દોરીએ આ જ વાતને જુઓ ઝડપમાં હવે સમય થોડોક ઓછો છે આપણે ઝડપમાં એ જ વાતને ફરી દોરી જોઈએ ભાઈ પહેલાં આ વોલ્ટેજનો આલેખ આપણો સાઈન વક્ર ઠીક છે ત્યાર પછી કરંટનો આલેખ દોરવાનો હોય તો કરંટ કળામાં આગળ છે અને તે દર્શાવવા માટે અહીંયા દરેક જગ્યાએ આ આ રીતે ખાસ દોરજો ભાઈ ધ્યાન રહે આ પ્રમાણે તમારો આલેખ બનવો જોઈએ જુઓ જોઈએ કળામાં કરંટ આગળ છે વોલ્ટેજ કરતાં અને એ પણ ફાઈ જેટલો આ દરેક વખતે આ જે ફરક છે આજે હું બતાવું છું અહીંયા તે આ ફાયનો ફરક છે અહીંયા કળા ફાઈ જેટલી આગળ છે આ ઓમેગા ટી રેડ કલરથી દોર્યો છે તે પ્રવાહ છે ગ્રીન કલરથી જે દોર્યું છે તે વિદ્યુત સ્થિતિમાં વોલ્ટેજનો આલેખ છે એમ કહેવાય આ એનો આલેખ બની ગયો આપણો જે ફાય જેટલો કા તફાવત દર્શાવે છે કયો કિસ્સો આ તો કે ભાઈ એક્સી ગ્રેટર દેન એક્સેલનો આલેખ થયો એક્સી ગ્રેટર દેન એક્સેલનો આલેખ થયો ચલો એક વધારાનો આલેખ દોરીએ તમારા પુસ્તકમાં નથી પણ આપણે દોરીએ અને તમારી જાણકારી માટે જરૂરી છે ફરી એકવાર હું આલેખ બતાવી દઉં છું વોલ્ટેજનો વીએમ સાઇનો મેગા વાળો આલેખ અને હવે હું કિસ્સો ચર્ચવા જઈ રહ્યો છું એક્સેલ ગ્રેટર દેન એક્સીનો એક્સેલ ગ્રેટર દેન એક્સીનો કિસ્સો હું ચર્ચવા જઈ રહ્યો છું આ કિસ્સામાં તમે કરંટ કળામાં પાછળ હશે કરંટ વોલ્ટેજ કરતા કળામાં પાછળ હશે કેટલો પાછળ હશે તો કે ભાઈ ફાઈ જેટલો એ પાઈ બાય ટુ તો નહીં જ હોય એટલે હવે એનો આલેખ આમ બનશે ભાઈ ધ્યાન રાખજો ખાસ આ જે આલેખ છે એ કરંટનો આલેખ છે એક કળામાં વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો પાછળ છે જે ફેરફારો વોલ્ટેજ અનુભવશે તે જ ફેરફારો કરંટ પણ અનુભવશે પણ ફાઈ જેટલો મોડો આ તફાવતો ફાઈ જેટલા છે એમ કહેવાય આ તફાવતો ફાઈ જેટલા છે એમ કહેવાય ફરી એ જ રીતે મેં દોર્યું અહીંયા આગળનો કિસ્સો તો એક્સેલ ગ્રેટર દેન એક્સીનો અને આ હતો એક્સી ગ્રેટર દેન એક્સેલનો કિસ્સો આ બંને વાતો બરાબર ધ્યાન રાખવી ફરી એકવાર બંને આલેખ ધ્યાનથી જુઓ તમારી સમક્ષ રાખી મૂક્યા છે મેં હજુ પણ ગ્રીન કલર છે એ વોલ્ટેજ માટે રેડ કલરનો આલેખ છે કરંટ માટે પ્રથમ આલેખમાં તમે જોઈ શકો છો કે વોલ્ટેજ કરતાં કરંટ કળામાં આગળ છે જ્યારે બીજા આલેખમાં તમે જોઈ શકો છો વોલ્ટેજ કરતાં કરંટ કળામાં પાછળ છે કારણ કે અહીંયા એક્સી ગ્રેટર દેન એક્સેલ હતું અને અહીંયા એક્સેલ ગ્રેટર દેન એક્સી છે આમ આપેલા પરિપથમાં કયો ઘટક પ્રભાવી છે એના પ્રમાણે આપેલ પરિપથ પ્રભાવી રીતે કેપેસિટીવ બને કે પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ બને તેના આધાર ઉપર આ બધી ચર્ચાઓ થાય એટલે કે અહીંયા આગળ આ પરિપથ બતાવે જે આલેખ છે એ પરિપથ પ્રભાવી રીતે કેપેસિટીવ છે અને આ પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ પરિપથ દર્શાવે છે એટલે મિત્રો આ બરાબર ધ્યાન રાખજો અને સમજો આમાં કોઈ ભૂલ આવવી જોઈએ નહીં ઠીક છે આ બરાબર સમજમાં આવ્યું છે હજુ એકવાર નજર કરવી તો કરી લો જરાક બે પાંચ દસ સેકન્ડ રાખું છું અને હું પછી આપણે નવા મુદ્દા તરફ આગળ વધીએ હા આનો કોઈ ફેઝર ડાયાગ્રામ જુઓ છે આપણે ચલો એનો ફેઝર ડાયાગ્રામ પણ બતાવી દઉં સાથે સાથે જ એનો એક ફેઝર ડાયગ્રામ પણ તમને બતાવી દઉં સાથે સાથે જ જુઓ જોઈએ અહીંયા આગળ કોનો ફેઝર ડાયાગ્રામ બતાવીએ ભાઈ કોનો ફેઝર ડાયગ્રામ બતાવું તમને આમાંથી આ પહેલાંનો એક્સી ગ્રેટરથન એક્સેલવાળાનો ચલો એક્સી ગ્રેડર અને એક્સેલનો ફેઝર ડાયગ્રામ બતાવી દઉં તમને હું એક્સી ગ્રેડ અને એક્સેલ માટે પહેલાં વોલ્ટેજ દોરી દેવાનું આપણે જૂનીને જાણીતી રીતે બહુ લાંબુ વિચારવું જ ના પડે એકવાર વોલ્ટેજ બતાવી દેવાનો કેટલા કળા સાથે હતો એ વોલ્ટેજ કે ઓમેગા ટી સાથે દોરાઈ ગયો હવે એના કરતાં કરંટ કળામાં આગળ છે કેટલો આગળ છે કરંટ કળામાં ફાઈ જેટલો કારણ કે આપણે ચર્ચી રહ્યા છે કિસ્સો એક્સી માઇનસ એક્સી ગ્રેટરથન એક્સેલનો તો એને માટે કરંટને આગળ બતાવવાનો છે તો આ મેં કરંટને આગળ બતાવી દીધો ભાઈ લો જોઈ લો આ તો આ થઈ ગયો કરંટ આય અને એ બંને વચ્ચેનો તફાવત કરી દીધો મેં ફાય આમ તમે ફેઝર ડાયાગ્રામ બનાવી શકો બહુ સરળ ડાયગ્રામ છે કંઈ બહુ અઘરું પડે એવું નથી આમાં તમારી પાસે ડાયાગ્રામ રેડી થઈ ગયો અહીંયા આગળ કે ભાઈ આ વોલ્ટેજ આ કરંટ અને એ પ્રમાણે બંનેની કળા કળા તફાવત ફાય આ ફેઝર ડાયાગ્રામ થઈ ગયો રાઈટ હા આ ફેઝર ડાયાગ્રામ આમ જુઓ તો સરળ પડે તમને ફેઝર ડાયગ્રામને નથી આ બધું સમજવું સરળ પડે પેલી વિશ્લેષણાત્મક રીતના કરતાં પરંતુ એનો એક નાનકડો ઘેરલાભ પણ છે આમાં એક નાનકડો ઘેરલાભ છે શું ઘેરલાભ છે મિત્રો આની અંદર તો કે ભાઈ ફેઝર મેથડ છે એ ફેઝર ડાયગ્રામ છે એ પ્રારંભિક સ્થિતિ કે શરતની કોઈ માહિતી આપણને આપી શકે નહીં પ્રારંભિક સ્થિતિની કે ભાઈ પ્રારંભમાં શું હતું એ ખબર ના પડે જે તે ક્ષણનો આલેખ બને જે તે ક્ષણની ફેઝર ડાયગ્રામ બને પ્રારંભિક અવસ્થાની કોઈ માહિતી આમાં આપણને મળી શકતી નથી આ ખાસ ધ્યાન રાખવું ફેઝર ડાયગ્રામ માટેની આ એક નાનકડી એવી મર્યાદા છે કે જે તત્કાલીન વસ્તુઓ દર્શાવશે પ્રારંભિક સ્થિતિમાં પ્રારંભિક શરતની વાત એમાં આવી શકતી નથી મિત્રો આ હતો આપણો એલસીઆર શ્રેણી એસી પરિપથ હું માનું છું કે તમારા મગજમાં હવે તે એકદમ ક્લિયર થઈ ગયો હશે બહુ જ અગત્યનો પ્રશ્ન હતો પ્રશ્ન હતો આ ખૂબ જ ડિટેલમાં આપણે એની ચર્ચા કરી છે તમે ઘરે પણ એને બે ચાર વખત રિવિઝન કરશો સારી રીતે તૈયાર કરજો એલસીઆર શ્રેણી એસી પરિપથ જે પ્રમાણેના સ્ટેપ્સ મેં લખીને બતાવ્યા તે પ્રમાણે એને યાદ રાખવાનો પ્રયત્ન કરો તમે તમારી નોટબુકમાં એને કોપી કરી લીધું હોય તો બહુ જ સરસ નહીતર પણ તમારા પુસ્તકમાં પણ આપ્યું છે એ પ્રમાણે તમે એને કરો સારી રીતે તૈયાર કરો બરાબર છે ઓકે આ થયો આપણો એલ સીઆર પરિપથ હવે એનાથી આગળના મુદ્દા તરફ વધીએ હવે આગળનો મુદ્દો એટલે અનુનાદ મિત્રો અનુનાદ શબ્દ તમારા માટે કંઈ અજાણ્યો નથી અનુનાદ શબ્દ આપને માટે અજાણ્યો નથી ક્યાં ભણ્યા હતા અનુનાદ યાદ આવે છે હા ધોરણ નંબર અગિયાર રાઈટ ચેપ્ટર છેલ્લેથી બીજું દોલનોવાળું ચેપ્ટર અને એમાં આપણે અનુનાદ વિશે ભણ્યા હતા એ યાંત્રિક અનુનાદ હતો મિત્રો યાંત્રિક અનુનાદ શું હતું એ અનુનાદની વ્યાખ્યામ જરાક રફલી લઈએ તો એ અનુનાદ એટલે જો તંત્રના પ્રાકૃતિક દોલનોની કોણીએ આવૃત્તિ અથવા આવૃત્તિ એ બાહ્ય આવર્ત બળની આવૃત્તિ કે પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ફરી એકવાર જો તંત્રના પ્રાકૃતિક દોલનોની કોણી આવૃત્તિ કે આવૃત્તિ એ બાહ્ય બળની કોણી આવૃત્તિ કે આવૃત્તિ જેટલી થાય તો તંત્ર મહત્તમ કમ વિસ્તારથી દોલનો કરે છે આ ઘટનાને આપણે અનુનાદ કહી હતી તમે એનો પ્રયોગ પણ કર્યો અનુનાદનો પ્રયોગ હતો એમાં યાદ છે ને કર્યો તો ને પ્રયોગ લો ધ્વનિ ચીપિયાવાળો પાણીની પાણી ભરેલા નળાકારની અંદર ધ્વનિચીપ્યાથી આપણે મહત્તમ અવાજ સાંભળવાનો પ્રયોગ કરતા હતા રાઈટ ઓકે એ અનુનાદનો હતી વાત આ જ અનુનાદની આપણે અહીંયા યાંત્રિક રીતે વાત કરવાની છે મિત્રો જરાક આજે પરિચય લઈ લઈએ ડિટેલમાં આપણે આવતીકાલે ભણીશું વધારે સારી રીતે ડિટેલમાં આજે ખાલી અનુનાદનો હું પરિચય આપી દઉં છું એટલો સમય આપણે આજે બચાવી લઈએ નેક્સ્ટ ટાઈમ માટે હા તો આ અનુનાદ એટલે જે આપણે વાત કરી હતી એક બે ઉદાહરણ લઈ લઈએ લઈએના બીજા કે ભાઈ તંત્ર કોને ગણવું તો દાખલા તરીકે એક ઉદાહરણ હું તમને આપું જૂનું યાદ કરાવું કે નાનકડું બાળક હોય ઘોડિયામાં સૂતું હોય હા એ તમે તમે પણ સૂતા હશો ને નાનપણમાં અમે પણ સૂતા હોઈએ સ્વાભાવિક છે એ ઘોડિયામાં સૂતલા નાના બાળકને જ્યારે ઘોડિયા એના એના વડીલો કોઈ એના મમ્મી જ્યારે એના ઘોડિયાને દોરે ખેંચીને એને દોલનો આપે ત્યારે જ્યારે ઘોડિયાના દોલનોની આવૃત્તિ એ એની પ્રાકૃતિક આવૃત્તિ થઈ અને આપણા હાથ વડે અને જે બળ આપીએ છીએ તે બાહ્ય આવર્તક બળની આવૃત્તિ થઈ એ બંને સમાન થાય ત્યારે ઘોડિયું મહત્તમ કંપ વિસ્તારથી દોલનો કરે આ ઘટના તમે જાણો છો આ અનુનાદની જ ઘટના હતી આ યાંત્રિક અનુનાદની ઘટના હતી એના એક બે ઉદાહરણ હતા પહેલાં કુચ કદમ કરતા સૈનિકો પુલ ઉપર યાદ આવ્યું એવું જ બીજું હતું ઉદાહરણ આપણે બ્રિજનું બાંધકામ કરવું હોય ત્યારે પણ એને બાંધકામ વખતે ધ્યાન રાખવું પડે તે જગ્યાએથી વહેતા પવન તે જગ્યાએથી વહેતું પાણી જોઈએ નદી પરનો બ્રિજ હોય આ બધી ચર્ચાઓ આપણે કરેલી છે હવે જે વાત કરવાની છે તે વિદ્યુત અનુનાદની છે અને વિદ્યુત અનુનાદનો મતલબ થાય છે કે તમારા પરિપથમાં જે વોલ્ટેજ કે કરંટ છે એમના દોલનોની આવૃત્તિ અને બહારથી આવતા સપ્લાયની મતલબ કે તમે જે ધારો કે રેડિયો છે રેડિયો ટ્યુન કરવાનો છે આપણે એ રેડિયોનું જે ટ્યુનિંગ કરો છો એ કઈ આવૃત્તિ માટે ટ્યુનિંગ કરો છો તે આવૃત્તિ અને તમારા રેડિયો સેટની પોતાના વોલ્ટેજ કે કરંટની આવૃત્તિ બે મેચ થવી જોઈએ બંને સમાન થવી જોઈએ તો અનુનાદ થાય અને તમે જે તે આવૃત્તિનો કાર્યક્રમ કે જે તે રેડિયો સ્ટેશન છે એ સાંભળી શકો એનો આનંદ લઈ શકો રાઈટ આ વિષયમાં વધુ વિગતે આપણે ઘણી ડિટેલમાં ચર્ચા કરવાની છે સૂત્રો સહિતની ચર્ચા કરવાની છે મિત્રો એ માટે આવતા વખત સુધી રાહ જોવી પડશે આજે આપણો સમય અહીંયા પૂરો થાય છે રાઈટ નેક્સ્ટ ટાઈમ અનુનાદની વાતથી શરૂ કરીશું બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે રેડી રહીશું રાઈટ ચાલો આજે રજા લઈએ નમસ્કાર જય હિન્દ